શિક્ષક રાહ ચિંધનાર હોય છે, ભવિષ્ય ઉજ્જવળ કરનાર હોય છે. પરંતુ મહુવામાં એક શિક્ષક એવો જોવા મળ્યો કે જે વિદ્યાર્થીનીને અભ્યાસના પાઠ ભણાવવાને બદલે પ્રેમના પાઠ ભણાવવા લાગ્યો. પોતાના મનમાં દબાયેલી હવસભરી ઈચ્છાઓને તે પૂરી કરવા માંગતો હતો. પરંતુ વિદ્યાર્થીનીએ સમય સૂચકતા વાપરતા તે લંપટ શિક્ષકનો ચહેરો બેનકાબ થઈ ગયો અને તેની કરતૂતોની સજા પણ તેને મળી ગઈ. તળાજા એક એવો તાલુકો જે આજકાલ શિક્ષણ ક્ષેત્રે ચર્ચાના ચગડોળે ચઢેલું જોવા મળી રહ્યું છે કે જ્યાં કેટલાક દિવસોથી ચગેલા એક મામલાએ સ્થાનિકોને એ હદે આક્રોશમાં ધકેલી દીધા છે કે જેને કારણે આખા તળાજામાં હાહાકાર મચી ગયો છે. એક શિક્ષકનો મામલો કે જેણે ના ફક્ત તળાજા પરંતુ આખા શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો. નામ ગિરીશ રાવણ, વ્યવસાય શિક્ષક. આ એ શિક્ષક છે જેની ચર્ચા ચોરે અને ચોટે થઈ રહી છે. ન ફક્ત તળાજા પરંતુ શિક્ષણ જગત સહિત અખબારો અને ન્યૂઝ ચેનલ્સની હેડલાઇન્સ આ શિક્ષક ગિરીશ રાવણની કરતૂતોથી ભરાઈને પડી છે. ગિરીશ રાવણની કરતૂતોની જાણ જ્યારે તળાજા પોલીસ સુધી પહોંચી કે પોલીસે પણ તુરંત જ કાર્યવાહી કરી અને તેને દબોચી લીધો અને સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને તેને સરેઆમ આપવામાં આવી સજા. શિક્ષકની સરેઆમ સજા, શિક્ષકને ફટકારાયા દંડા. સ્થાનિકોની ચિચિયારીઓ વચ્ચે શિક્ષક ગિરીશ રાવણને એક મંદિરની રેલિંગ બહાર ઉભો રાખવામાં આવે છે અને તેને દંડા ફટકારવામાં આવે છે. ખુલ્લેઆમ ફટકારવાનો ખેલ ખતમ થઈ ગયો કે શિક્ષક ગિરીશને વધુ કડક સજા ફટકારવાની માંગ સ્થાનિકો વચ્ચેથી ઉઠે છે. જોકે પોલીસ તેને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય છે કે ત્યાં જ તેને ચલતે કદમ લઈ જવા માટે કહેવાય છે. તો સરા જાહેર શિક્ષકની સરભરા કરવા માટે ગિરીશ રાવણને ચલતે કદમ લઈ જવાય છે. હાથ દોરડાથી બાંધેલા, પોલીસે કાઢ્યું શિક્ષકનું સરઘસ. પોલીસ પણ જાણે કે આરોપી શિક્ષકને સજા આપવામાં પાછી ન પડી. ગિરીશ રાવણને પોલીસ જીપમાં બેસાડી તેને તળાજાના સ્થાનિકો વચ્ચે લઈ જવાયો. એક તરફ બેકાબુ ભીડ અને બીજી તરફ ગિરીશ રાવણને જીપમાંથી બહાર કાઢતા જ ચિચિયારીઓ અને ન્યાય માટે ગુહાર લગાવાતી બૂમો. એટલું નહીં, પોલીસે ગિરીશ રાવણ પાસે ઉઠક બેઠક પણ કરાવડાવી. આ દ્રશ્યો જોઈ સવાલ તમને જરૂર થતો હશે કે આખરે તળાજામાં એક શિક્ષકને આ હદે કેમ માર મારવામાં આવ્યો અને તેની જાહેરમાં સરભરા કેમ કરવામાં આવી. જોકે આ દ્રશ્યો અને આખી હકીકતથી તમને રૂબરૂ કરાવી દઈએ તે પહેલા તમને એ પણ જણાવી દઈએ કે ગિરીશ રાવણની કરતૂતોના કિસ્સા મોબાઈલ થકી અનેક લોકો સુધી વાયરલ પણ થઈ ચૂક્યા છે. પરંતુ તળાજા પોલીસ ચોપડી નોંધાયેલી હકીકત પર વિશ્વાસ કરીએ તો શિક્ષક ગિરીશ રાવણે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. શિક્ષક મટી તેણે હવસખોરનું રૂપ ધારણ કરી દીધું અને પોતાની જ વિદ્યાર્થીનીને બનાવી પોતાની હવસનો શિકાર. જી હા, આ ખબરે ના ફક્ત તળાજા પરંતુ આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ભૂકંપ લાવી દીધો. આખી શરમજનક હકીકત પર નજર કરીએ તો શિક્ષકે તોડી પોતાની સીમા. લંપટ શિક્ષકનો પર્દાફાશ. શિક્ષકે ભણાવ્યા પ્રેમના પાઠ. હવસની આગમાં અંધ બની ચૂકેલો શિક્ષક ગિરીશ રાવણ એ ભૂલી બેઠો કે તે શું કરવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીનીને પોતાની જાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાના ઈરાદે અંજામ આપવા માટે ઘણા સમયથી ગિરીશ પ્લાન બનાવતો હતો. તળાજામાં ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા પર તેના જ ક્લાસ ટીચર ગિરીશ રાવણની નજર પડી. ભણવામાં હોશિયાર એવી વિદ્યાર્થીની પર દાનત બગાડનાર શિક્ષકના મનમાં તેને પામવાની મહેચ્છાઓ જાગવા લાગી અને તેને પોતાની જાળમાં ફસાવવા માટે સગીરા સાથે દક્ષિણ ગુજરાતના પ્રવાસ સમયે મિત્રતા કેળવી. એટલું જ નહીં, કોડીનારમાં વોલીબોલ ટીમમાં ભાગ લેવા માટે પણ શિક્ષક ગિરીશ રાવણ સગીરાને પોતાની સાથે લઈ ગયા હતા. શિક્ષક તરીકે ગિરીશભાઈ રાવલ નોકરી કરે છે. આ ગિરીશભાઈ રાવલ 8માં ધોરણમાં ક્લાસ ટીચર હતા. આ દરમિયાન પ્રવાસમાં, દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં 3 દિવસ માટે ગયેલા ત્યારે આ છોકરી પણ ભેગી ગયેલી. ત્યારે થોડા સંપર્કમાં આવેલા. ત્યારબાદ 2 મહિના પછી કોડીનાર વોલીબોલની ટીમ લઈને ગયેલા.
વોલીબોલની ટીમમાં પણ આ છોકરી ભાગ લેતી હોય. આ ગિરીશ સાહેબ પણ સાથે ગયેલા અને કોર્ડિનાર પણ આ છોકરીને નજીક લાવવાની એને કોશિશ કરેલી અને એ લોકો સંપર્કમાં આવેલા. પોતાના ઈરાદાઓ ધીરે ધીરે સફળ થઈ રહ્યા હોવાથી ગિરીશ પણ મનોમન ખુશ હતો. જોકે સામે સગીરા પોતાના શિક્ષકના બદ ઈરાદાને ઓળખી ન શકી અને ગિરીશ રાવળને એક સારો શિક્ષક માની તેમને વધુ માન સન્માન આપવા લાગી. એટલું જ નહીં, ગિરીશે પણ સગીરા સાથે વધુ નજદીકીઓ વધારી અને તેને એક મોબાઈલ ફોન આપ્યો, જે વાતની જાણ સગીરાના માતા પિતાને થઈ. આ અગાઉ જ્યારે આઠમા ધોરણમાં આ છોકરી ભણતી હતી ત્યારે એક વખત આ શિક્ષક ગિરીશનો મોબાઈલ લઈ અને એના ઘરે ગયેલ હતી. એ ધ્યાન ઉપર, એની મમ્મીના ધ્યાન ઉપર આવી ગયેલું કે આ છોકરી પાસે મોબાઈલ છે. એ મોબાઈલ પકડાઈ ગયો. એની મમ્મીએ પૂછ્યું કે આ મોબાઈલ કોનો છે, તો એને કીધું કે આ ગિરીશ સાહેબનો છે. એટલે ગિરીશ સાહેબને એના મમ્મીએ એના ઘરે બોલાવેલા અને ઠપકો પણ આપેલો કે તમે એના ગુરુજી કહેવાઓ, તમારાથી આવું કંઈ થાય નહીં ને તમે આ છોકરીઓને, આવડી નાની છોકરીઓને મોબાઈલ આપીને આ રવાડે ચડાવો છો, એવો ઠપકો પણ આપેલ હતો અને ગિરીશ સાહેબે એની માફી માંગેલ કે હવે પછી આવું થશે નહીં. સગીરા ધોરણ 8 ની પરીક્ષા પૂર્ણ કરી અને તે સારા ટકાથી ઉત્તીર્ણ પણ થઈ, જેથી તેણે અન્ય સ્કૂલમાં એડમિશન લેવાના ભાગરૂપે તળાજામાં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા, જે વાતની જાણ લંપટ શિક્ષક એવા ગિરીશને થઈ, જેથી તે સગીરાને મળવા માટે ટ્યુશન ક્લાસીસ પહોંચ્યો. છોકરીને સારા ટકા આવેલ હોય, નવોદયમાં એડમિશન લેવા માટે તળાજામાં ટ્યુશન ક્લાસ જોઈન્ટ કરાવેલા. આ ટ્યુશન ક્લાસમાં છોકરી દરરોજ સવારે તળાજામાં 8 વાગે ટ્યુશન ક્લાસમાં આવે અને સાંજે 5 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસ એના ચાલુ રહેતા. વચ્ચે 12 થી 1 દરમિયાન એને રિસેસ ટાઈમ હોય. આ રિસેસ ટાઈમ દરમિયાન છોકરી નીચે આવે અને આ શિક્ષક એને અવારનવાર તળાજામાં મળવા આવતો હતો. એ દરમિયાન એને અવારનવાર શિક્ષક ગિરીશ સગીરાને મળવા માટે તેના ટ્યુશન ક્લાસીસ પર જતો હતો અને તેની સાથે વાતચીત કરતો. 9 મહિના રોજ પણ શિક્ષક ગિરીશ સગીરાને મળવા માટે ટ્યુશન ક્લાસીસ પહોંચ્યો હતો અને 10મી મહિના રોજ અન્યત્ર ફરવા જવા માટેની વાત કહી અને ટ્યુશન ક્લાસીસમાં કોઈ પણ બહાનું બતાવી તેની સાથે આવે તેમ કહ્યું. 10 મે 2018 ગુરુવાર. પૂર્વ આયોજન મુજબ ગિરીશ બાઇક લઈને સગીરાના ટ્યુશન ક્લાસીસે પહોંચી ગયો અને સગીરાને ટ્યુશન ક્લાસીસમાંથી બહાર બોલાવી. તો બીજી તરફ સગીરાએ પણ ટ્યુશન ક્લાસીસના શિક્ષકને પોતાની તબિયત સારી નહીં હોવાનું કહી બપોરના 1:30 વાગ્યાની આસપાસ તે ટ્યુશન ક્લાસીસથી નીકળી ગઈ અને ગિરીશની બાઇક પર બેસી ગઈ. જોકે ગિરીશ પોતાના ગામ તખતગઢ પોતાના ખેતરે લઈ ગયો અને બાજુમાં આવેલી બાવળની ઝાડીઓમાં સગીરાને પોતાની સાથે લઈ જઈ તેને પોતાની વાતોની ઝાડમાં ભ્રમિત કરી દીધી. તો સામે સગીરા પણ શિક્ષક ગિરીશની વાતોમાં ફસાઈ ગઈ અને શિક્ષકે સગીરાને પોતાની વાતોમાં ફૂસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યો. તો બીજી તરફ ટ્યુશન ક્લાસીસમાંથી સગીરા પોતાની તબિયત સારી ન હોવાનું કહી ઘરે જતી રહી હોવાની જાણ સગીરાના માતા પિતાને ફોન કરી ક્લાસીસના શિક્ષકે જણાવી કે સગીરાના માતા પિતાનો શક ગિરીશ રાવળ પર ગયો. ટ્યુશનના શિક્ષકે એના વાલીને ફોન કરેલો કે તમારી છોકરી રજા લઈને ગઈ છે, ખરેખર બીમાર છે કે કેમ, ઘરે પહોંચી કે કેમ. તો છોકરીના પિતાશ્રીને જાણ થઈ એટલે એને સંપર્ક કર્યો અને પછી એને એવું જાણવા મળેલ કે ગિરીશ સાહેબ જે છે એ જ આ છોકરીને બાઈક ઉપર બેસાડી અને લઈ ગયેલ છે. એટલે એ ગિરીશ સાહેબનો એને સંપર્ક કર્યો ફોન ઉપર, તો એ આ ખોટું બોલેલો કે ભાઈ મારી યારે તમારી છોકરી નથી. અને એને ખબર પડી ગઈ કે આના વાલીઓને ખબર જાણ થઈ ગઈ છે. એટલે સાંજે 4:30 વાગે એના ગામના પાદરમાં ઉતારી અને આ બાઈક લઈને જતો રહેલ. સગીરાના માતા પિતાનો ફોન શિક્ષક ગિરીશને જતા તે ભવિષ્ય પારખી ગયો અને સગીરાને સાંજના મથવડા ગામ નજીક ઉતારીને નાસી ગયો. સગીરા પોતાના ઘરે પહોંચી કે તેના માતા પિતાએ સમગ્ર હકીકત પૂછતા આખા મામલાનો પર્દાફાશ થયો અને 12 મહિના રોજ સગીરાના માતા પિતાએ તળાજા પોલીસ સ્ટેશનમાં શિક્ષક ગિરીશ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તો પોલીસે પણ તુરંત જ કાર્યવાહી હાથ ધરીને લંપટ શિક્ષક એવા ગિરીશ રાવળની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો. અને એમાં એને 10 તારીખે અહીંથી ટ્યુશન ક્લાસમાંથી લઈ જઈ અને એમાં એને સફળતા મળેલી અને આ છોકરી ઉપર આવું ખરાબ કૃત્ય કરેલું છે. એમાં IPC ની કલમ 363, 366, 376, પોક્સોની કલમ પણ એમાં ઉમેરો કરવામાં આવેલ છે, પોક્સો પણ લગાડેલ છે. શિક્ષક ગિરીશ રાવળ પોલીસના હાથ લાગતા જ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ ગયું અને સગીરાને ન્યાય મળે તે માટે ગુહાર લગાવતા જોવા મળ્યા. તો સામે છેડે શિક્ષક ગિરીશને પણ યોગ્ય સજા મળે તેવી માંગ કરી. એટલું જ નહીં, ગામમાં શિક્ષકનું સરઘસ કાઢી એક ઉત્તમ દાખલો બેસાડવા પોલીસ સમક્ષ માંગ કરાઈ. તો પોલીસે પણ શિક્ષક ગિરીશનું ગામમાં સરઘસ કાઢી લોકો સમક્ષ માફી મંગાવડાવી.
અગાઉ અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે કે એક શિક્ષક પોતાની હદ ભૂલી હવસમાં અંધ બનીને માસૂમ વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવતા હોય. તળાજામાં પણ કંઈક આવો જ કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા શિક્ષણ જગતને શરમસાર કરનાર લંપટ શિક્ષક ગિરીશની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવાયો છે. અનિલ માઢક સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, તળાજા. દરરોજ તમારી સમક્ષ કરીશું ગુનેગારોને બેપરદા, જેથી તમે અપરાધ અને અપરાધીની દરેક ચાલને જાણી શકો અને રાખી શકો પોતાને સુરક્ષિત. હાલ તો આજ માટે આટલું જ. કાલે ફરી થશે મુલાકાત. ત્યાં સુધી રહો સાવધાન, રહો ખબરદાર, રહો સતર્ક, કારણ કે તમારી જિંદગી છે ઘણી જ કિંમતી.